હાય, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 4માં કેરીઓ બારેમાસ વિશે વાત કરીએ. તો આપણે આજે એક વાર્તા જોવાના છે. હવે એ વાર્તાનું નામ શું છે? તો જુઓ, ઉનાળાની મિજબાની, કેરીના પાપડ. એટલે કે ઉનાળાની મિજબાની એટલે કે ઉનાળામાં જે આપણે બનાવી શકીએ છીએ, જે ખાઈ શકીએ છીએ. શું? હા, કેરીના પાપડ. હવે આપણે લોટના પાપડ બનાવીએ છીએ. આ વરી કેરીના પાપડ કેવા હોય છે? તો ચાલો આપણે એ પણ શીખી લઈએ. આજે આપણે કેરીના પાપડ બનાવવાની રીત જોઈશું. તો ચાલો આપણે તે વાર્તા જોઈએ. ઉનાળાની મિજબાની, કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવવા આવે છે. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે? થોડી કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓએ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તારના ઝાડના પાંદડાની વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માછડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માછડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોરને તેમાં ગાંત કે ગથ્થા ન રહી જાય ત્યાં સુધી વાત્યો. તેઓએ ગોર અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. મહેન્દ્રએ ગોર અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોર અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું. બંનેએ સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા. જ્યાં સુધી તે થર 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે. આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ! આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તો તમે સાંભળો ને કે કેરીના પાપડ કેવી રીતે બનાવાય છે. હા, તો તમને આવડી ગયું હશે. આવડી ગયું ને? મને શીખવજો, મારે પણ શીખવું છે. કારણ કે તમે મારા કરતાં વધુ સારું બનાવી શકશો. હવે આપણે કેરીના પાપડ બનાવતા તો શીખી લીધું,
પણ તમને ખબર હોય તો કેરીના પાપર બનાવવા માટે તેમાં ગોર અને ખાંડ નાખવામાં આવ્યા હતા, યાદ આવ્યું ને? હા, ત્યાર પછી તેને સૂકવવામાં આવી હતી. તો શું કરવા તેમાં ગોર અને ખાંડ નાખવામાં આવે છે? હા, આપણે શું કરવા, કારણ કે ગોર અને ખાંડ આપણે કેરીના માવામાં નાખીશું તો એ માવો કેવો થશે? હા, એકદમ ગત થશે અને તેને આપણે સૂકવવાનું છે. હવે સૂકવવાનું શું કામ? એમ ન ખાઈ શકીએ? નહીં, આપણે તેને લાંબા સમય સુધી સાચવવાનું હોવાથી આપણે તેને સૂકવવું પડે છે. હવે આપણે સૂકવીએ એટલે એમાંથી શું ચાલ્યું જશે? હા, તેમાંથી પાણી ચાલ્યું જશે, તેથી આમ પાપડ સરળતાથી બને છે. તો આને કારણે ગોર અને ખાંડ નાખીને તેને સૂકવવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન છે કે તમને ખબર હોય તો બંને ભાઈના જે પિતા હતા એમણે પહેલાં પાકી કેરી કાઢી, કેમ કાચી કેરીથી ન બનાવાય? કેવી લાગે કાચી કેરી? હા, ખટ્ટી લાગે ને? અને પાકી કેરી કેવી લાગે? હા, મીઠી લાગે. હવે તમે વિચારો કે આપણે આમ પાપર એટલે કે કેરીના પાપર બનાવવા હોય તો આપણને કેવા વધારે પસંદ પડશે? હા, જો એ મીઠા હશે તો વધારે સારા લાગશે, તેથી તેના પિતાજીએ પાકી કેરી કાઢી, કારણ કે પાકી કેરી મીઠી લાગે છે તેથી. તો હવે પછી આપણે શું વિચારવાનું છે કે કાચી કેરી અને પાકી કેરી આ બંનેમાંથી કઈ કઈ વસ્તુ બની શકે છે? તો ચાલો આપણે પહેલા કાચી કેરીનો અભ્યાસ કરી લઈએ. આપણે પહેલા કાચી કેરીમાંથી જે વસ્તુ બની શકે એવી વસ્તુઓના નામ લખવાના છે. તો ચાલો બોલો. હા, પહેલું તો આપણને યાદ જ આવી જાય ને? શું? હા, અથાણું. ત્યારબાદ શું બને બીજું કાચી કેરીમાંથી? મુરબ્બો. વેરી ગુડ. ત્યાર પછી આગળ જઈએ તો બીજું શું બનશે? હા, છુંદો. સરબત. વેરી ગુડ. અને તમને ખબર હોય તો આપણે શાક પણ બનાવીએ છીએ, બનાવો છો ને? હા, તો શાક. તો આ બધી વસ્તુ આપણે કાચી કેરીમાંથી બનાવીએ છીએ. હવે આપણે પાકી કેરી જોઈએ. તો પાકી કેરીમાંથી આપણે શું બનાવી શકીએ? આપણે વાર્તામાં જોયું. હા, કેરીના પાપડ. પછી આપણે પૂરી સાથે ખાઈએ છીએ. શું ખાઈએ છીએ? રસ. અને હજી કંઈક યાદ આવે છે તમને? હા, સરબત. હવે તમને ખબર હોય તો આપણે કાચી કેરીમાં પણ સરબત આવ્યું અને પાકી કેરીમાં પણ સરબત આવ્યું, કેમ? બે બે જગ્યાએ. હા, કારણ કે કાચી કેરીનું પણ સરબત બને છે અને પાકી કેરીનું પણ સરબત બને છે, તેથી સરબત બંનેમાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો કાચી કેરીમાંથી કઈ કઈ વસ્તુ બને છે અને પાકી કેરીમાંથી કઈ કઈ વસ્તુ બને છે. જરા ધ્યાનથી જોઈ લો. હવે તમને ખબર હોય તો આપણે અથાણા બનાવીએ છીએ કે કેરીનું અથાણું બને છે, પણ તમને ખબર છે
કેરી સિવાય બીજી કઈ કઈ વસ્તુના અથાણા બને છે? તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આવે કેરીનું અથાણું. ત્યાર પછી કુંડા. વેરી ગુડ. હજી ગાજરનું અથાણું. લસણનું અથાણું. આમળાનું અથાણું. મિક્સ શાક. તો જુઓ, આટલા બધા અથાણા બનાવી શકાય છે. પહેલું છે કેરીનું અથાણું, ગુંડાનું અથાણું, ગાજરનું અથાણું, લસણનું અથાણું, આમળાનું અથાણું, મિક્સ શાકનું અથાણું છે અને લીંબુનું અથાણું છે. તો આપણે આટલા બધા અથાણા બનાવી શકીએ છીએ. આ સિવાય પણ ઘણા બધા અથાણા બની શકે છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેટલા બધા અથાણા બનાવી શકાય છે. જરા ધ્યાનથી જોઈ લો. હવે તમારે એક પ્રશ્નનો જવાબ શોધવાનો છે. હવે પ્રશ્ન કયો છે તે જોઈએ. તો તમને ખબર હોય તો તમારા ઘરમાં પણ આવી રીતે કોઈને કોઈ અથાણા બનતા હશે. તો એ કયું અથાણું બને છે તે શોધો, કોણ બનાવે છે તે શોધો, કઈ રીતે બનાવે છે અને હા, તે કેવી રીતે શીખ્યા છે એ તમારે શોધવાનું છે. હવે તમે કેરીનું અથાણું તો બનાવી દીધું ને. હવે એ સિવાય પણ આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે ચટણી, પાપડ, સોસ, વેફર્સ. તો આ બધી વસ્તુઓ કઈ રીતે બનાવવામાં આવે છે તેની પણ તમારે માહિતી તમારા ઘરમાંથી લેવાની છે કે આ બધી વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવે છે. હવે આપણે એક અવલોકન કરવાનું છે. હું તમને એક અવલોકન માટેની માહિતી આપું છું કે જો તમારે કશે જવાનું થાય, હવે અત્યારે તો આપણે બહાર નીકળી શકતા નથી, પણ તમારે ફક્ત તેની કલ્પના કરવાની છે. તમારે કશે ફરવા જવાનું થાય ત્યારે તમે સૌથી પહેલાં શેનો વિચાર કરશો? હા, નાસ્તાનો, કે આપણે નાસ્તો કયો લઈ જઈશું. કરો છો ને? હા, મને યાદ છે, આપણે જ્યારે પિકનિક જઈએ છીએ ને ત્યારે બધા પોતાનું પ્લાનિંગ કરતા હતા કે હું આ લાવીશ, તું એ લાવજે, કરતા હતા ને. તો એવી જ રીતે તમારે હવે વિચારવાનું છે કે તમારે કશે ફરવા જવાનું થાય તો તમે કઈ કઈ વસ્તુ લેશો. શેના માટે? ખાવા માટે. હા, તો કઈ વસ્તુ લેવાના છો એની યાદી બનાવો. અને હા, એ વસ્તુ તમે કેવી રીતે પેક કરશો? જેમ કે હું ફરવા જાઉં છું તો હું થેપલા લઈશ. હવે મારે વિચારવાનું છે કે હું થેપલા કઈ રીતે લઈ જાઉં? હાથમાં પકડીને? નહીં, આપણે તેને શેમાં મૂકીને લઈ જઈશું? હા, આપણે સ્ટીલના ડબ્બામાં મૂકીને લઈ જઈશું, બરાબર ને? તો એ રીતે તમારે વિચારવાનું છે. અને જે વસ્તુ તમે લઈ જવા માંગતા હો એનું પેકિંગ તમે કઈ રીતે કરશો એ પણ તમારે લખવાનું છે. તો આ અવલોકન તમારી કલ્પના પ્રમાણે તમારે કરવાનું છે. તો હવે પછી આપણે ફરી મળીશું. અને હા, હવે પછી જ્યારે આપણે મળીશું ને ત્યારે આપણે એક નાનો અમથો પ્રયોગ કરવાનો છે, બરાબર? તમારે પણ કરવાનું છે. તેના માટે કઈ વસ્તુની જરૂર પડશે એ હું તમને અહીં કહી દઉં છું. તો હવે જ્યારે આપણે મળીશું ત્યારે તમારે એક રોટલી અથવા
બ્રેડ લેવાનું છે. ત્યારબાદ ચોપડીમાં પાના નંબર 37 પર એક કોષ્ટક આપ્યું છે, એ પ્રમાણે આપણે અવલોકન કરવાનું છે. હું પણ કરીશ અને તમે પણ કરજો. હા, હવે જ્યારે આપણે મળીશું ત્યારે તમારે એક રોટલી અથવા બ્રેડ, જો રોટલી હોય તો રોટલી અને બ્રેડ હોય તો બ્રેડ, બેમાંથી કોઈ પણ એક જ વસ્તુ, એ લઈને બેસવાનું છે અને એક ડબ્બો લઈને બેસવાનું છે અને એક પાણીનો ગ્લાસ. હા, તો આ બધી વસ્તુઓ તમારે સાથે લઈને બેસવાનું છે. આપણે તેના પર એક પ્રયોગ કરવાનો છે. હું પણ કરીશ અને તમે પણ કરજો અને તેનું અવલોકન આપણે કોષ્ટકમાં લખવાનું છે. તો ચોપડી લઈને બેસજો અને આ બધી વસ્તુઓ સાથે લઈને બેસજો. આપણે 6 દિવસ સુધી તેનું અવલોકન કરીશું અને શું થાય છે એ આપણે ચોપડીમાં પાના નંબર 37 પર જે કોષ્ટક આપ્યું છે તેમાં તેની નોંધ કરીશું. તો હવે પછી આપણે ફરી મળીશું. બાય.